ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પેડાગોજી ઓફ મેથેમેટિક્સ એટલે કે ગણિતનું પદ્ધતિશાસ્ત્રમાં ત્રીજું યુનિટ આપણે ભણવા જઈ રહ્યા છે. કોઈ પણ વિષય ભણતા પહેલા એ વિષયના કેટલાક હેતુ હોય છે, એવી જ રીતે આપણા બીએડ ના અભ્યાસક્રમમાં ગણિતનું પદ્ધતિશાસ્ત્ર ભણવા પાછળ પણ ચાર હેતુઓ રહેલા છે. જેઓ હેતુઓ એક આ પ્રમાણે છે: ગણિતના શિક્ષણના ધ્યેયો અને ઉદ્દેશોને સમજે, બીજો હેતુ પાઠ આયોજન અને એકમ પાઠ આયોજનને સમજે, ત્રીજો હેતુ ગણિતમાં અધ્યયન અને અધ્યાપન સંસાધનો ઉપયોગ કરતા શીખે, ચોથો હેતુ ગણિત અભ્યાસક્રમ અને ગણિતના પાઠ્ય પુસ્તકથી પરિચિત થાય. આ ચાર હેતુમાં ત્રણ એ સમજના, બે એ સમજના, એક એ જ્ઞાનનો અને સૌથી મહત્વનો કહી શકાય ઉપયોજનનો હેતુ એ ત્રીજા યુનિટ સાથે સંકળાયેલો છે. તો ત્રીજું યુનિટનું નામ છે ગણિતના અધ્યયન અધ્યાપન સંસાધનો, જેને આપણે સાદી ભાષામાં TLM અથવા તો શૈક્ષણિક સાધનો તરીકે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. એમાં પેલો મુદ્દો છે 3.1 ટીચિંગ એડ્સ કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્સ પ્રિન્સિપલ ઓફ યુઝ એન્ડ સિલેક્શન, એટલે કે શૈક્ષણિક સાધનો સંકલ્પના મહત્વ, ઉપયોગ અને પસંદગીના સિદ્ધાંતો. 3.2 ક્લાસિફિકેશન ઓફ ટીચિંગ એડ્સ એન્ડ ઇમ્પ્રોવાઇઝ ટીચિંગ એડ્સ, એટલે કે શૈક્ષણિક સાધનોનું વર્ગીકરણ અને હસ્ત બનાવટના સાધનો. 3.3 વેરિયસ લર્નિંગ એન્ડ રેફરન્સ રિસોર્સ ઇન મેથેમેટિક્સ, જર્નલ, મેગઝીન, રેફરન્સ બુક, વર્ચ્યુઅલ લેબ, એપ, ડોક્યુમેન્ટ એન્ડ મૂવીઝ ઓફ મેથેમેટિક્સ એન્ડ વેબસાઇટ એન્ડ બ્લોગ, એટલે કે ગણિતમાં વિવિધ અધ્યયન અને સંદર્ભ સ્ત્રોતો જેમાં જર્નલ, મેગઝીન, સંદર્ભ પુસ્તક, આભાસી પ્રયોગશાળા, એપ્લિકેશન્સ, ગણિત અને ગણિત શાસ્ત્રીઓની દસ્તાવેજી ફિલ્મો, વેબસાઇટ અને બ્લોગ્સ. અને છેલ્લો મુદ્દો મેથેમેટિક્સ લેબોરેટરી નીડ ઇમ્પોર્ટન્સ યુઝ એન્ડ રિસોર્સ, એટલે કે ગણિતની પ્રયોગશાળા જરૂરિયાત, મહત્વ, ઉપયોગ અને સ્ત્રોત. તો અહીં હું તમારી સમક્ષ 3.1 ની વાત લઈને આવ્યો છું, એટલે કે શૈક્ષણિક સાધનો સંકલ્પના મહત્વ, ઉપયોગ અને પસંદગીના સિદ્ધાંતો. તો સૌથી પહેલા ચર્ચા કરીએ એને સંકલ્પનાની. તો ગણિત એ હકીકત અને વ્યવહારિકતા સાથે વધુ સંબંધ ધરાવે છે. માનવી તેના 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન મેળવે છે, જેમાં આંખ દ્વારા 83%, કાન દ્વારા 11%, નાક દ્વારા 3.5%, જીભ દ્વારા 1% અને ત્વચા દ્વારા 1.5%. ત્યારબાદ તો કે ગણિત વિષય માત્ર વ્યાખ્યાન દ્વારા સમજાવી શકાતો નથી અથવા તો શીખવી શકાતો નથી. આપણે જોતા હોય કે ઘણી ફેરે ગણિતના શિક્ષક હોય તે ઘણી ફેરે એમને સીધે સીધી વાત રજૂ કરી દેતા હોય, અથવા તો જે રકમ કે જે કોયડો અથવા દાખલો હોય તેમને ગણાવી દેતા હોય, તો એ ખરેખર યોગ્ય નથી, કારણ કે તે વ્યાખ્યાન દ્વારા ગણિત વિષય સમજાવી શકાય નહીં. તો અમેરિકન શિક્ષણ શાસ્ત્રી એડગર ડેઇલ શિક્ષણના વિવિધ અનુભવોની વહેંચણી મુખ્ય 3 વિભાગોમાં કરે છે. હવે આપણા અભ્યાસક્રમમાં LS2 એટલે કે અધ્યયન અને અધ્યાપનમાં પ્રથમ પ્રકરણમાં આપણે એડગર ડેઇલનો અનુભવ શંકુ આવે છે, જેમાં તેની અનુભવ શંકુ અથવા તો અનુભવના આધારે કાર્યની વહેંચણી અનુભવની 3 વિભાગમાં કરેલી છે, જેમાં પેલું ક્રિયા, અવલોકન અને સંકેત. જે શંકુનું ચિત્ર મેં તમારી સમક્ષ રજૂ કર્યું છે, આ સિવાય સૌથી નીચેનો એટલે કે પ્રત્યક્ષ હેતુલક્ષી અનુભવો, ત્યારબાદ પરોક્ષ અનુભવો, ત્યારબાદ નાટ્યાત્મક અનુભવો, ત્યારબાદ દાર્શનિક અનુભવો અને પ્રવાસ પર્યટન, આ 5 છે તે ક્રિયાના અનુભવ છે. પછી તો કે પ્રદર્શન, ટેલિવિઝન, ચલચિત્રો, સાદા ચિત્રો, રેડિયો અને ચિત્ર પ્રતીક, આ અવલોકન દ્વારા અનુભવ છે. અને છેલ્લે શબ્દ પ્રતીક એ સંકેત દ્વારા અનુભવ છે. આ 3 એટલે કે સંકેત, અવલોકન અને ક્રિયા એ અનુભવ શંકુ કહે છે, જે ડેલ દ્વારા આપવામાં આવે છે અને જેનું પૂરું નામ છે એડગર ડેલ અને તે અમેરિકનના શિક્ષણ શાસ્ત્રી હતા. શંકુની ટોચ પર સંકેત, પછી થી અવલોકન અને પાયામાં ક્રિયા દ્વારા શિક્ષણ થતું હોય છે. તેઓ અનુભવો ગોઠવે છે. તેમની રજૂઆત મુજબ પાયાના અનુભવો કે જે ક્રિયા દ્વારા શિક્ષણ સૂચવે તેની અસરકારકતા મહત્તમ છે. એટલે કે તમે સ્લાઇડમાં જોઈ શકો, સૌથી નીચેનું ક્રિયા એની અસરકારકતા સૌથી વધુ છે, ત્યારબાદ અવલોકનની અસરકારકતા ઓછી અને સૌથી છેલ્લી અસરકારકતા એ સંકેતની છે.
હવે કે ભાઈ શૈક્ષણિક સાધનો તો છે, ચલો, પણ એનું શું કામ અથવા તો કઈ રીતે એનું મહત્વ હતા શું આપણે એ જોઈએ. ગણિત શિક્ષણમાં ગાણિતિક પ્રકાશનું પ્રત્યક્ષ જ્ઞાન ઘણું મહત્વનું છે. કેવળ શાબ્દિક વર્ણન કરતા ચિત્ર, આકૃતિ, ચાર્ટ, મોડેલ કે મૂળ વસ્તુ રજૂ કરવાથી કોઈ વિચાર, પદાર્થ કે ક્રિયાનું શિક્ષણ સારી રીતે આપી શકાય. અમેરિકાના નેશનલ એજ્યુકેશન એસોસિએશન ના એક રિવ્યુમાં થયેલ જુદા જુદા સંશોધન પરથી ફલિત થાય છે કે વી રિમેમ્બર 20% ઓફ વોટ વી હિયર, 30% ઓફ વોટ વી સી, 50% ઓફ વોટ વી સી બટ નોટ હિયર, એન્ડ 80% વોટ વી સે, એન્ડ 90% વોટ વી સે એન્ડ ડુ. હવે આપણી પરીક્ષાની પેપર સ્ટાઇલ મુજબ, એટલે કે આપણે પરીક્ષામાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય એ પ્રકારના મુજબ અથવા તો એ પ્રકારની રીતે આ પ્રશ્નને અહીં રજૂ કર્યો છે કે એનું મહત્વ પૂછાય ઘણી વખત 4 માર્કમાં કે 3 માર્કમાં, તો એટલા મુદ્દા દ્વારા એનું મહત્વ તમે સમજાવી શકો. એક તો કે ગણિત વિષયને સરળ બનાવવા મદદરૂપ છે શૈક્ષણિક સાધન, ત્યારબાદ ગણિત વિષયમાં પ્રત્યક્ષીકરણમાં સહાયરૂપ બને છે, વિચાર શક્તિ અને ખ્યાલના બંધારણ માટે મૂર્ત સ્વરૂપની ભૂમિકા વાંચે છે, અવલોકન દ્વારા શિક્ષણ થતા શિક્ષણની અસરકારકતા વધે છે, શિક્ષણનું વિષય વસ્તુ અધ્યતન તેમજ ગ્રહણશીલ બનાવી શકાય છે, અર્થઘટન શક્તિ ચક્ર વિકાસ થાય છે, જ્ઞાન પ્રાપ્તિમાં સહાયરૂપ બને છે, ગણિત શિક્ષણના વૈવિધ્ય અને ઊંડાણમાં આવે છે, અધ્યયનની પ્રક્રિયા રસપૂર્વકની બને છે, અધ્યયનમાં પ્રેરણા મળે છે, અધ્યયન કાયમી અને ચિરંજીવી બને છે, શૈક્ષણિક સાધનો માટે મદદરૂપ માર્ગદર્શન તેમજ રાહતરૂપ નીવડે છે, શૈક્ષણિક સાધનો શિક્ષણ પ્રક્રિયાને પ્રતિસ્પૃષ્ટિ તથા સંક્રમણમાં ઉપદ્રવી બને છે, વિદ્યાર્થીઓ પ્રોત્સાહક પ્રેરક અને ક્રિયા પ્રેરક નીવડે છે, બાળકોમાં રસ ઉત્પન્ન કરે છે અને તેમની સ્વ અધ્યયનની પ્રવૃત્તિને ઉત્તેજે છે, શિક્ષણ માટે ધ્યાન આકર્ષક બને છે અને શિક્ષણની અસરકારકતા વધે છે, શિક્ષણની ક્ષમતા કુશળતા અને કૌશલ્યોમાં વધારો થાય છે અને વ્યક્તિગત તફાવતોને પણ સંતોષી શકાય છે. ત્યારબાદ છે કે ભાઈ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ અને એના પસંદગીના સિદ્ધાંતો ક્યાં ક્યાં છે. તો પહેલો સિદ્ધાંત છે કે ભાઈ સાધન પ્રાપ્તિ, શૈક્ષણિક સાધનો મેળવવા ક્યાંથી અને કેવી રીતે એ વિશે શિક્ષક પાસે જાણકારી હોવી જોઈએ. જો આ વાતની એને ખબર ન હોય કે ભાઈ મારે સાધનો ક્યાંથી અને કઈ રીતે મેળવવા, તો તે અસરકારકતાને પૂરેપૂરી મહત્વતા આપી શકતું નથી. એટલે કે સાધનો 3 રીતે મળી શકે, ખરીદીને, લોન ઉપર અને ત્રીજું તો કે જાતે બનાવીને. કેટલાક સાધનો કિંમતમાં સસ્તા હોય તો બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોય, આવા સાધનો ખરીદી તે ગણિત ખંડમાં વસાવવા જોઈએ. શાળા આ માટે તેને યોગ્ય વપરાતી ગ્રાન્ટમાંથી પણ ઘણી વેરે ખર્ચ પાડીને તે ખરીદવામાં મદદરૂપ બને છે. કેટલાક સાધનો ખરીદી ન શકાય તેવા હોય, સરળતાથી ઉપલબ્ધ ન હોય, પરંતુ અમુક સરકારી સંસ્થા એવી હોય કે જેની પાસે મોટી સંસ્થા હોય શહેરની કે ગામડાની, તો એની પાસે વસ્તુ અથવા તો એ શૈક્ષણિક સાધન હોય તો એ ઉછીને અથવા કે લોન ઉપર લાવીને તેનો ઉપયોગ કરી શકાય. જો શાળામાં તેના મર્યાદિત બજેટમાં જ કામ કરાવવાની ઓલી હોય તો શિક્ષક કો નવા વિદ્યાર્થીઓને ઉત્સાહ આપીને અથવા તો ઉત્સેજન આપીને સ્વનિર્મિત સાધનોનું મૂલ્ય ખરેખર સૌથી વિશેષ છે, એટલે કે તે વિદ્યાર્થીઓ પાસે આવા નવા નવા સાધનો જાતે બનાવી શકે છે. આમ શાળામાં કયું સાધન કઈ રીતે મેળવી શકાય તે વિશે સ્પષ્ટ થવું જરૂરી છે, જેથી સાધન માટેની યોજના અગાઉથી વિચારી શકાય. ત્યારબાદ તો કે ભાઈ સાધનનો ઉપયોગ ગણિત શિક્ષણમાં કોઈ પણ સાધન ઉપયોગમાં લેવાય ત્યારે મુખ્ય તેના 3 કાર્ય તબક્કા સમજી લેવા જરૂરી છે. એક તો ઉત્તેજના, રજૂઆત અને અનુકાર્ય. ત્યારબાદ છે ત્રીજો સિદ્ધાંત કે સાધન ઉપયોગી વિધિ. શૈક્ષણિક સાધનના ઉપયોગ અંગે મુખ્ય 4 તબક્કા ખૂબ જ મહત્વના છે, સાધન પસંદગી, સાધન પૂર્વ અવલોકન, સાધન ઉપયોગ અને સાધન લાભાલાભ. જો પેલી વાત કરીએ કે સાધન પસંદગી, શૈક્ષણિક સાધનની પસંદગી કરતી વખતે ગણિત શિક્ષકે કેટલીક વાતો વિચારવાની છે, જેવી કે સાધન વિષયને એકમને અનુરૂપ છે, વિષયની કલાને અનુરૂપ છે, સાધન વિષય શિક્ષકને ફાવશે કે કેમ, સાધનની ઉપયોગિતાની અનિવાર્યતા કેટલી છે, આ બાબતે ગંભીર વિચાર કરીને સાધનની પસંદગી કરવાની હોય છે.
ત્યારબાદ બીજું કે સાધન પૂર્વ અવલોકન, શિક્ષકે જ્યારે સાધન પસંદ કર્યું હોય તે સાધનના ઉપયોગ વિશે તેને અગાઉથી બરાબર સમજી લેવું જોઈએ. ત્યારબાદ છે સાધન ઉપયોગ, પસંદ થયેલ સાધનની પૂર્વ સજ્જતા ધરાવતા શિક્ષકે તે સાધનનો ઉપયોગ ત્રણ તબક્કા મુજબ ઉત્તેજના, રજૂઆત, અનુકાર્યને ધ્યાનમાં રાખી મનોવૈજ્ઞાનિક રીતે કરવી જોઈએ. આ પ્રગતિ સાધનની રજૂઆત એકમ શિક્ષણમાં ક્યારે કરવી છે અને કયા હેતુની સિદ્ધિ માટે કરવી છે તે નક્કી કરવું જરૂરી છે. ત્યારબાદ છે કે સાધનના લાભાલાભ, ઉપયોગમાં લેવાતા શિક્ષણ સાધનના લાભાલાભ વિશે શિક્ષકે વાકેફ રહેવું જરૂરી છે. તે મુજબ તેના ઉપયોગની કાર્યરીતિમાં જરૂરી ફેરફાર કે સુધારા વધારા કરી શકાય તથા વિદ્યાર્થીઓને તેનાથી અવગત કરાવી શકાય. સાધનના વિશિષ્ટ લાભાલાભની ચર્ચા અગાઉ આપણે કરી શકશે તેવી શિક્ષકે સમજવા જરૂરી છે. શૈક્ષણિક સાધનનું વર્ગીકરણ કે ગણિતમાં શૈક્ષણિક સાધનના વર્ગીકરણ ત્રણ પ્રકારે આપણે કરી શકીએ. એક સાધન, એમાં બે સ્વનિર્મિત સાધનો અને તૈયાર સાધનો, અને બીજું સાધનોના પ્રકાર પડ્યા છે કે દ્રશ્ય ઉપકરણો, પાઠ્યપુસ્તક, દ્રશ્ય સાધનો એટલે કે ટીવી, વીસીઆર, કોમ્પ્યુટર વગેરે, અને સ્વનિર્મિત સાધનો જે આજકાલ વધારે ઉપયોગમાં છે એવા ચાર્ટ્સ, મોડેલ, આલેખપત્ર, હસ્તલિખિત અંક, નમૂના, મણકા ઘોડી, ફ્લેશબોર્ડ, સ્લાઇડ રૂલ, ઘન આકાર ને મોડેલ્સ. થેન્ક યુ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, મારું નામ ભટ્ટ મિલન છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં બીએડ સેમ 2 માં અભ્યાસ કરું છું. બીએડ સેમ 2 ના અભ્યાસ અંતર્ગત આવતો વિષય PS 2-3 ગણિતનું પદ્ધતિશાસ્ત્ર. તેમાં આજે યુનિટ 3 માં 3.2 મુદ્દો, શૈક્ષણિક સાધનોનું વર્ગીકરણ અને હસ્ત બનાવટના સાધનો વિશે આપણે સમજીશું. આપણા યુનિટ 3 ના ચારે ચાર મુદ્દાઓના નામ. ગણિત શિક્ષણમાં શૈક્ષણિક સાધનોનું વર્ગીકરણ. ગણિત શિક્ષણમાં અનેક વિધિઓ સાધનો ઉપયોગ શિક્ષણ કરે છે. સાધનોને જુદા જુદા વિભાગોમાં વહેંચી અને તેને વર્ગીકરણ કરવામાં આવે. સાધનોને આપણે ચાર રીતે વર્ગીકૃત કરીએ છીએ. ગ્રાફિક સાધનો, ત્રિપારિમાણિક સાધનો, પ્રક્ષેપ સાધનો અને અન્ય સાધનો. ગ્રાફિક સાધનોમાં આકૃતિ, આલેખ, ચિત્ર, ચાર્ટ અને પોસ્ટર હોય છે. ત્રિપારિમાણિક સાધનોમાં વસ્તુ, નમૂનાઓ કે કંપાસ બોલ હોય છે. પ્રક્ષેપિત સાધનોમાં સ્લાઇડ, ફિલ્મ સ્ટ્રીપ, ફિલ્મ, એપિડોસ્કોપ, ઓવરહેડ પ્રોજેક્ટર, ટેલિવિઝન ને VCD હોય છે. અન્ય સાધનોમાં રેડિયો, વર્તમાન પત્રો, સામાયિકો, પુસ્તકો, પ્રવાસ અને ટેલિવિઝન હોય છે. તો આપણે ગણિતના સાધનો માટે પ્રાથમિક અને સર્વમાન્ય એવી કેટલીક બાબતો જોઈએ ને તેને લગતા વિવિધ વિગતપૂર્ણ અભ્યાસ કરીએ. ગણિત શિક્ષણમાં અભ્યાસના આધારે તેના શિક્ષણ કાર્ય માટે યોગ્ય રીતે શૈક્ષણિક સાધનો ઉપયોગ કરતા રહેવું જોઈએ. તો આપણે ગ્રાફિક સાધનોમાં સૌથી પ્રથમ આકૃતિ અને આલેખ વિશે જોઈએ. ગાણિતિક વિષય માટે આકૃતિ અને આલેખ એ પાયાના અને મહત્વના અનુભવો પૂરા પાડે છે. સાંકેતિક વ્યવહારો દ્વારા શિક્ષણની વસ્તુ સ્પષ્ટ કરતા આ સાધનો છે. દરેક શાળા માટે પરવડે એવા સસ્તા સાધનો છે, પણ દરેક શિક્ષણ પાસે આ માટે કુશળતા રહે છે તે વિચારવા રહ્યું છે. સંક્ષિપ્ત અને સઘન સ્વરૂપે ગણિતની વિષય વસ્તુ રજૂ કરવામાં ઉપયોગી છે. કાર્ય કુશળ અને શિક્ષણ આકૃતિ આલેખ દ્વારા વિદ્યાર્થીઓમાં ક્રિયાશીલતા અને સર્જન શક્તિ વિકસાવી શકે છે. ગણિતના અઘરા કહેવાતા વિષયોને સરળ બનાવી શકીએ છીએ. આકૃતિ આલેખ દ્વારા શિક્ષણમાં બે કૌશલ્ય ગૃહિત છે. આકૃતિ અને આલેખ યોગ્ય રીતે દોરવા અને આકૃતિ આલેખને સાર્થક રીતે સમજવા, તે આ બે કૌશલ્યના વિકાસ પર આકૃતિ આલેખ દ્વારા ગણિત શિક્ષણની અસરકારકતા આધાર રાખે છે. આલેખનું શિક્ષણ અને આલેખ દ્વારા શિક્ષણ વચ્ચેના ભેદ સમજતા ગણિતના શિક્ષણમાં સાધન તરીકે આલેખની ઉપયોગીતા નહીવત છે. ગણિતના અભ્યાસક્રમમાં દર્શાવેલ આલેખ વિષયક મુદ્દા એ ગાણિતિક વિષય વસ્તુને સ્પષ્ટતા સવિશેષ છે. આમ છતાં બીજગણિતના સુરેખ આયોજન જેવા એકમો જીવન સ્પર્શી મુદ્દાઓનું સમસ્યાઓનું આલેખમાં ઉપયોગી અનિવાર્ય બને છે. ત્યારબાદ આપણે બીજો મુદ્દો ચાર્ટ વિશે જોઈએ. ચાર્ટ એ શિક્ષણ માટેનું સરળતમ, સુપ્રાપ્ય તેમજ સસ્તું શૈક્ષણિક સાધન છે. સામાન્ય જાડા ડ્રોઈંગ પેપર ઉપર તેને તૈયાર કરવામાં આવે છે. એક્ઝિન ઉપર પણ
પ્રિન્ટ થયેલા ચાર્ટ તૈયાર મળી શકે છે. ચાર્ટ સંબંધિત વિષય એકમને લગતું સંક્ષિપ્ત લખાણ, જરૂરી રેખાકૃતિ, ચિત્ર અને વિષયક એકમનું નામ સુવ્યવસ્થિત રીતે દર્શાવવામાં આવે છે. અસરકારક સર્જવા માટે રંગીન પણ બનાવાય છે. ચાર્ટ બનાવવાના બે પાયાની બાબતો છે, વિષય વસ્તુની રજૂઆત, ચાર્ટમાં દર્શાવતું વિષય વસ્તુ અધ્યતન અને ક્ષતિરહિત રહે છે. વિષય વસ્તુની રજૂઆતમાં ચાર્ટ વ્યવસ્થિત રીતે અને આકર્ષક થયું હોય તો આ રીતે ગણિત શિક્ષણમાં વિવિધ એકમો પર ચાર્ટ મળી શકે છે. ત્યારબાદ આપણે ચાર્ટની અગત્યતા વિશે જોઈએ. ગાણિતિક શિક્ષણના કેટલા મુદ્દા માટે મૂળ વસ્તુ અપ્રાપ્ય હોય છે કે વસ્તુ વર્ગ સમક્ષ રજૂ કરવી અશક્ય હોય છે. વસ્તુ નાની મોટી હોય ત્યારે તેનું શિક્ષણ આપવા માટે ચાર્ટ એ અનિવાર્ય શૈક્ષણિક સાધન બની રહે છે. આપણે તેને ઉદાહરણ તરીકે જોઈએ તો વિદેશી ચલણ હોય છે, જે ડોલર કે આપણે પાઉન્ડ હોય, તે આપણા માટે વર્ગમાં લઈ આવવું કઠિન પડે છે, તો તેના માટે આપણે ચાર્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. ગણિત શિક્ષણમાં ફક્ત શાબ્દિક રજૂઆત બિન અસરકારક નીવડે છે, ત્યારે ચાર્ટ દ્વારા સાંકેતિક ચિત્રાત્મક રજૂઆત વિદ્યાર્થીઓ માટે આકર્ષક નીવડે છે અને અસરકારક બની રહે છે. શિક્ષણ માટે સમય અને શક્તિમાં સહાયક રાહતરૂપ બને છે, ક્યારેક માર્ગદર્શક પણ બની રહે છે. હવે આપણે ચાર્ટનો ઉપયોગ જોઈએ. ગણિત શિક્ષણમાં ચાર્ટનો ઉપયોગ કરનાર શિક્ષકે તેનો વિષય એકમ, વિષય એકમની વિષય વસ્તુ, વિદ્યાર્થીઓની કક્ષા, માહિતી સત્યતા અને તાર્કિકતા જેવી બાબતો ચકાસી પછી ચાર્ટની પસંદગી કરવી જોઈએ. વર્ગ સમક્ષ ચાર્ટની રજૂઆત યોગ્ય તે સમયે અને જરૂરી તેટલા સમય પૂરતી જ થાય. એવું ના બને કે વર્ગમાં આપણે વધારે સમય આપણે ચાર્ટને ફાળવીએ, જેથી આપણું વર્ગનું કાર્ય અધૂરું રહી જાય. ચાર્ટનો ઉપયોગ શિક્ષણ કાર્યમાં જુદા જુદા તબક્કે કરી શકાય છે, ક્યારેક પૂર્વ તૈયારીમાં તો ક્યારેક પૂર્વ તૈયારીઓનું પુનરાવર્તન કે મૂલ્યાંકનમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ચાર્ટ આપણે જ્યારે વર્ગમાં વાપરીએ તો તેના વિશે તેની સાવચેતીઓ પણ આપણે જોઈ લઈએ. એક જ ચાર્ટ દરેક વર્ગ માટે કે દરેક વર્ષ માટે સરખી રીતે ઉપયોગ થાય એવી સમજણ ન રાખવી. સમય જતાં બદલાતા અભ્યાસક્રમ કે બદલાતા વિષય વસ્તુ મુજબ તેમાં ફેરફારો કરતા રહેવા. હકીકતો કે દોષો ધરાવતા ચાર્ટ હોય તેને રજૂ ન કરવા, તે સાવચેતી રાખવી. ચાર્ટ બાદ આપણે વસ્તુઓ કે નમૂનાઓનું વિશે જોઈએ. શિક્ષણ કાર્યમાં સાચી હકીકતો કે એ છે કે વિદ્યાર્થીઓને શીખવવાની બાબત માટે મૂળ વસ્તુ જ બતાવવામાં આવે છે. ગણિત શિક્ષણમાં વિવિધ સાધનોની વાત કરીએ છીએ, તેનો એક વૈકલ્પિક વ્યવસ્થા સમજવી જોઈએ. આગળ જતા શિક્ષણના કોઈ સાધન દ્વારા શિક્ષણ આપ્યા પછી પણ શક્ય તો મૂળ વસ્તુ કે હકીકતોનું પ્રત્યક્ષ શિક્ષણ આપવું જોઈએ. દાખલા તરીકે આપણે કોમર્સમાં ભણાવતા હોય તો ચેક અને ચેકના પ્રકારનું એકમ હોય તો ત્યારે આપણે વિદ્યાર્થીઓને મૂળ ચેકબુક કે મૂળ ચેકબુકના અલગ અલગ પ્રકારો કે આપણે એવી રીતના દર્શાવીએ તો વિદ્યાર્થીઓ ચેકના શિક્ષણને અંતે જ્યારે ચેક લખવા કે સમજ હોય ત્યારે ભૂલ કરે કે મૂંઝાતા નથી. મૂળ વસ્તુ અને તે પરથી તૈયાર કરેલા નમૂનાઓ એ બે શું છે, તેનો કેટલો ફેર છે, તે વિશેની સ્પષ્ટતા શિક્ષકે કરતા રહેવું જોઈએ. અન્યથા નમૂના દ્વારા શિક્ષણથી ક્યારેક ગેરસમજ રહી જાય છે. અહીં પણ શિક્ષણ સાધનનો ઉપયોગ ઉત્તેજના, રજૂઆત, અનુકાર્યનો કાર્ય સિદ્ધાંત ધ્યાનમાં રાખવા માટે ઘટે છે. અને શિક્ષણ સાધનના દરેક ગાણિતિક સાધનો અન્ય સામાન્ય બાબતો શિક્ષકે ધ્યાન રાખવાનું રહે છે. શિક્ષણના આ સાધનો તેમના દ્વિપરિમાણીય સારો ખ્યાલ આપે છે. મૂર્ત વસ્તુનો હુબહુ પરિચય મળે છે. વસ્તુ સમજાવવા માટે ચાર ઉપયોગી છે, પણ ગોળો સમજાવવો હોય કે તે માટે આપણે થ્રી પરિમાણીય સમજાવવું હોય વિદ્યાર્થીઓને તો ત્યારે આપણે નમૂનાઓ બજારમાંથી તૈયાર ખરીદી શકીએ છીએ. કારણ આપણે શાળામાં કાગળો કે પૂઠા પ્લાસ્ટિક કે માટીના કે પ્લાસ્ટિકના બીજા પદાર્થોથી આપણે તેનું મોડલ્સ બનાવી શકીએ છીએ અને ક્રિયા દ્વારા અસરકારક શિક્ષણ આપણે સમજાવી શકીએ છીએ. તેના ત્યારબાદ હવે આપણે સ્લાઇડ દ્વારા શિક્ષણની મહત્વતા સમજીએ. સ્લાઇડ એ પ્રક્ષેપણ સાધન છે. તે પારદર્શક એવા કાચની પ્લાસ્ટિક તકનીકી સ્લાઇડ હોય છે. તેનો ઉપયોગ સ્લાઇડ કે પ્રોજેક્ટર દ્વારા કરવામાં આવે છે. પ્રોજેક્શન વર્ગ સમક્ષના પડદા ઉપર મેળવી શકાય છે. આ પ્રકારનું પ્રોજેક્ટર દ્વારા પ્રોજેક્શન મેળવવા માટે સ્લાઇડની સાઇઝ પ્રમાણિત થયેલી હોય છે, જે ચિત્ર કે લખાણ પડદા ઉપર મોટા કદમાં જોવાનું હોય છે.
તેવું ચિત્ર કે લખાણ આ તકતી ઉપર એવી રીતે કરવામાં આવે છે કે જેથી તેટલા જ ભાગમાંથી પ્રકાશ પસાર થાય છે અને તેટલા જ ભાગમાંથી પસાર ન થતો હોય, અર્થાત સ્લાઇડ બે રીતે તૈયાર થઈ શકે છે. સ્લાઇડ ઉપર પારદર્શક ઇન્ડિયા ઇંકથી કે વોટર કલરથી ચિત્ર કે લખાણ કરવામાં આવે અને પછી તે ભૂસાઈ ન જાય કે ઝટ ઝાકું ન થઈ જાય તેની એ સાઇઝ બીજા જોડી દેવામાં આવે છે. આમ લખેલા કોરા એમ બે ટુકડા ચારે બાજુથી ટેપ વડે ઢાંકી દેવામાં આવે છે અને આમ લખેલા કોરા બે ટુકડાઓ ચારે બાજુ જોડી અને સ્લાઇડ તૈયાર થાય છે. સ્લાઇડ ઉપર અપારદર્શક કાર્ડ કે કાળી પટ્ટી મૂકીને જરૂરિયાત વાળું ચિત્ર લખાણ કે તે મુજબની કોતરણી કરી પ્રકાશને બાકીના ભાગમાંથી પસાર કરી દેવામાં ન આવે અને આ રીતે તૈયાર થયેલી સ્લાઇડ પણ બીજી કોરી પ્લાસ્ટિકની તકતીથી ઉપર મુજબ કવર કરી લેવામાં આવે છે. સ્લાઇડની બનાવટમાં જીલેટીન પેપર્સનો પણ ઉપયોગ થાય છે. કેટલાક અગત્યના વિષય એકમો પરની જથ્થાબંધ તૈયાર કરવી પડે એવી સ્લાઇડ્સ ફોટોગ્રાફી પદ્ધતિએ પણ તૈયાર થાય છે, જેમાં સાઇઝ મુજબના કાચ ઉપર ઉપયોગી ચિત્ર લખાણ પોઝિટિવ પ્રિન્ટમાં મળે છે. આવી ફોટોગ્રાફી આપણને સામાન્ય 20 રૂપિયાની કિંમતે તૈયાર થાય છે. અન્ય રીતે સ્લાઇડનો પ્રમાણ ઘણી સસ્તી પડે છે. ત્યારબાદ આપણે સ્લાઇડની અગત્યતા જોઈએ કે વર્ગ સમક્ષ ચાર્ટ જેમ જ ગણિતના વિષય વસ્તુને સંક્ષિપ્ત અને સારરૂપ તારરૂપ માહિતી રજૂ કરી શકાય છે. ઉપરાંત ચાર્ટ કરતા સ્લાઇડ હેરફેરને અનુકૂળ પડે છે. દાખલા તરીકે આપણે ખાતાંકના નિયમો કે ત્રિકોણના પ્રકારો કે તેના પ્રમેયો વિશે સમજાવતી વખતે સ્લાઇડ અનુકૂળ બને છે. સ્લાઇડ દ્વારા થતું શિક્ષણ કાર્ય ડાર્ક રૂમના કારણે ધ્યાન કેન્દ્રિત બને છે અને સમગ્ર વર્ગ પડદા તરફ લક્ષ્ય ધરાવે છે, નાવીન્ય છે, આકર્ષણ છે અને રસિક છે. તેના દ્વારા આપણા વિદ્યાર્થીઓ જે હોય છે તેઓનું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત બની રહે છે. શાળાએ પોતાની સ્લાઇડો વર્ષે વર્ષે તૈયાર કરતા રહેવી જોઈએ, જેના દ્વારા ક્રિયા દ્વારા શિક્ષણ મુજબ શિક્ષણને અસરકારક બનાવે છે અને શાળાના ખર્ચમાં કરકસર પણ કરાવી શકીએ છીએ. આપણે સ્લાઇડનો આપણે શિક્ષણ કાર્યમાં કઈ રીતે ઉપયોગ કરવો તે જોઈએ. શાળાએ પોતે જ પોતાનો ઉપયોગ એવી સ્લાઇડ તૈયાર ન કરવી હોય, જ્યારે ખરીદવા માટે સ્લાઇડ પસંદ કરવી હોય તો તે અગાઉ સ્લાઇડની વિષય વસ્તુ અચૂક જોઈ લેવી જોઈએ. શિક્ષકે તેના શિક્ષણ કાર્ય અગાઉ જે તે રકમ માટે તમામ સ્લાઇડનું ક્રમાનુબદ્ધ રીતે ચકાસી લેવી જોઈએ. આ પ્રકારનું પૂર્વ અવલોકનના આધારે સંભવિત ખર્ચા પ્રશ્નોત્તરી અને અનુકાર્ય વિશે આયોજન કરી લેવું જોઈએ. વર્ગના તેનો ઉપયોગ અસરકારક બને છે એ માટે સ્લાઇડ પ્રોજેક્શન માટે પૂરતો સમય, નિશ્ચિત ક્રમ અને સંબંધિત નોંધ અનુકાર્ય જેવી બાબતો ખાસ કાળજી લેવી જોઈએ. અસરકારક અને સચોટ શિક્ષણ કાર્ય બનાવવા માટે એવું પણ થઈ શકે છે કે જે એકમ માટે ક્રમબદ્ધ સ્લાઇડ સ્પષ્ટ સમજૂતી અગાઉથી ટેપ કરી લેવામાં આવે અને આ પ્રોજેક્ટર અને ટેપ રેકોર્ડરના એક સાથે ઉપયોગથી ફિલ્મ દ્વારા પણ જેવી અસર વર્ગમાં આપણે સર્જી શકીએ છીએ. થેન્ક યુ સર.